નમસ્કાર મિત્રો, જ્ઞાન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાત સરકાર દ્વારા એક ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે કે વર્ષ 2021 સુધીમાં કઈ કઈ નવી સરકારીઓ ભરતી થવાની છે તેની સંપૂર્ણ વિગત આજના વિડીયોમાં જોવાના છે. તેથી આ વિડીયો ખાસ પૂરેપૂરો સુધી જોતા રહેજો અને આ વિડીયોને લાઇક કરી તમારા દરેક મિત્રોને વોટ્સએપ ફેસબુક પર શેર કરી અત્યારે જ આપણી જ્ઞાન ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં તો બેલ આઇકોન પર ક્લિક કરી ઓલ કરી દેવાનું છે જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે. મિત્રો, આવનારી ભરતીઓ વિશે માહિતી મેળવીએ તે પહેલા તમને ઝડપથી માહિતી આપી દઉં કે જો તમે આવનારી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી લાઈવ લેક્ચર દ્વારા કરવા માંગતો તમે અનએકેડમી સાથે જોડાઈ શકો છો, જેના દ્વારા તમે ઘરે બેઠા લાઈવ લેક્ચર દ્વારા તૈયારી કરી શકો છો. આ ઉપરાંત અનએકેડમી પર દર ચોથો લેક્ચર સ્પેશિયલી તમારા ડાઉટ સોલ્યુશન માટે હોય છે. પર ડે કોસ્ટ માત્ર 70 રૂપિયા પડશે, પણ જો તમે સબસ્ક્રિપ્શન લેતી વખતે જ્ઞાન ગુજરાતી કોડ નો ઉપયોગ કરશો અને 2 વર્ષનું સબસ્ક્રિપ્શન એક સાથે લેશો તો તમને પર ડે કોસ્ટ માત્ર 10 રૂપિયા પડશે. આ ઉપરાંત સ્ટ્રક્ચર લાઈવ ક્લાસીસ ફ્રી સ્પેશિયલ ક્લાસ પણ અનએકેડમી પર લેવાતા હોય છે. સબસ્ક્રિપ્શન માટે એક સાથે ફી ન ભરી શકો તો EMI ઓપ્શન પર અવેલેબલ છે. વધુ માહિતી માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. અને 2 નવા કોર્સિસ અનએકેડમી પર લોન્ચ થઈ ગયા છે, જેમાંથી એક છે તલાટી કમ મંત્રીનો કોર્સ જે 14 ઓક્ટોબરના રોજ શરૂ થઈ ગયો છે. બીજા કોર્સની વાત કરીએ તો GPSCનો કોર્સ 14 ઓક્ટોબરના રોજ શરૂ થઈ ગયા છે. અહીંયા તમે ટોપિક જોઈ શકો છો. સંપૂર્ણ કોર્સ, સંપૂર્ણ સિલેબસ તમને ખૂબ જ ઊંડાણપૂર્વક કરાવવામાં આવશે. અત્યારના લેવલના જે પ્રશ્નો હોય છે તે રીતે ભણાવવામાં આવશે. આ ઉપરાંત પોલીસ કોન્સ્ટેબલ, PSI, ASI, ATDO, બિનસચિવાલય ક્લાર્ક વગેરે કોર્સ અનએકેડમી પર ઓલરેડી શરૂ થઈ ગયા છે. આ બધા કોર્સિસ તમે એક સબસ્ક્રિપ્શનમાં જોઈ શકો છો. પ્લાન અહીંયા દર્શાવેલા છે. દરેક પ્લાનમાં તમને જ્ઞાન ગુજરાતી કોડનો ઉપયોગ કરવાથી 10% ડિસ્કાઉન્ટ મળી જશે. તેથી કોડ ખાસ નોંધી લેજો. અનએકેડમીના દરેક પ્લાન ઉપર તમને 10% ડિસ્કાઉન્ટ મળી જશે. બધા કોર્સની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. કોઈ ક્વેરી હોય તો કમેન્ટ કરી જણાવી શકો છો. ચલો હવે આપણે જોઈએ કે કઈ કઈ નવી ભરતીઓ થવાની છે. તો મિત્રો, કોરોના વાયરસને કારણે જે કેલેન્ડર ઓલરેડી જાહેર થઈ ગયું હતું પહેલા એની ભરતીઓ જોઈએ, પછી નવી આવનારી ભરતીઓ વિશે માહિતી લઈએ. બરોબર, આજનો વિડીયો આપણે એવું લાગશે તો પાર્ટ 2 અલગ તારવીશું, કારણ કે ટોટલ 74 જેટલી પોસ્ટ ઉપર ભરતી છે. મિત્રો, ઓકે, ટોટલ 74 જેટલી અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી છે, જે રીતે અહીંયા 1, 2, 3 આપેલું છે. પહેલા આપણે બધી ભરતીઓ આજના વિડીયોમાં જોઈ લેશું અને પછી આપણે તમે કમેન્ટ કરીને જણાવશો કે તમારે બધા લોકો ફોર્મ ભરી શકે એવી પોસ્ટની અલગથી વિડીયો બનાવવો છે કે નહીં, તે તમે કમેન્ટ કરીને જણાવશો. જો તમે કમેન્ટ કરશો કે યસ સર બનાવવો છે કે અલગથી ક્લાસ 3ની જે ભરતીઓ છે બધા લોકો ફોર્મ ભરી શકે, ક્લાસ 1, 2 કે 3 એની અલગથી વિડીયો બનાવો એવું કમેન્ટ કરશો તો હું અલગથી પણ બનાવી આપીશ. તો અત્યારે આપણે જોઈએ કે પાર્ટ 1માં ગાયનેકોલોજીસ્ટ એની કુલ 274 જગ્યાઓ પર ભરતી છે. અહીંયા તમને પ્રાથમિક કસોટી ક્યારે લેવાશે તો કે 22/11/2020 રોજ લેવાશે અને સંભવિત પ્રાથમિક કસોટીનું પરિણામ ક્યારે આવશે તો કે January 2021 આવશે અને રૂબરૂ મુલાકાત માટે ક્યારે બોલવામાં આવશે તો કે April 2021. મિત્રો, આ આપણે હું આગળના જે ભરતીઓ છે એમાં બોલીશની પણ તમારે જોઈ લેવાનું થશે, કારણ કે આપણે અત્યારે કઈ કઈ ભરતીઓ આવવાની છે તેનો વિડીયો જોઈએ છે. ત્યાર પછી બીજી ભરતી વિશે વાત કરીએ તો તે છે ફિઝિશિયન વર્ગ 1ની ભરતી, તેમાં કુલ 61 જગ્યાઓ ખાલી છે, એના ઉપર ભરતી થવાની છે. ત્યાર પછી સરકારી મેડિકલ કોલેજો ખાતે રેડિયો ડાયગ્નોસિસ વિષયના પ્રાધ્યાપક, એની કુલ 5 જગ્યાઓ છે, એની પ્રાથમિક કસોટી તમારે 22/11 રોજ લેવાશે. એનેસ્થેટિક્સ, એની કુલ 132 જગ્યા ઉપર ભરતી છે. ત્યાર પછી પાંચમી જોઈએ તો માઇક્રોબાયોલોજી વિષયના સહ પ્રાધ્યાપક માટે 7 જગ્યાઓ પર ભરતી છે. ત્યાર પછી સરકારી મેડિકલ કોલેજો ખાતે પેડિયાટ્રિક્સ વિષયના સહ પ્રાધ્યાપક માટે 4 જગ્યા છે. પછી આપણે જોઈએ ફાર્માલોજિસ્ટ, એના માટે 8 જગ્યા છે. TB ચેસ્ટ ડિસીઝીસ, એના માટે 3 જગ્યાઓ છે. ઓકે, ત્યાર પછી આપણે નવમી ભરતી વિશે માહિતી લઈએ તો ઓર્થોપેડિક સર્જન, એના માટે કુલ 50 જગ્યાઓ છે. મિત્રો, ક્લાસ 3 બધી આવશે, ક્લાસ 3, ક્લાસ 1, 2, સુપર ક્લાસ 3, એની અલગ અલગ ભરતીઓ. અમુક આમાં તો મોટાભાગની ભરતીઓ શું છે તો કે બધા લોકો ન ભરી શકે, પર્ટિક્યુલર ફિલ્ડ માટે છે. પણ જ્યારે પણ ક્લાસ બધા લોકો ફોર્મ ભરી શકે એવું હશે ત્યારે હું તમને જણાવીશ અથવા તો અલગથી વિડીયો બનાવી આપીશ. પાર્ટ 2 આવશે. ઓકે, ચાલો, જનરલ સર્જન, એના માટે કુલ 193 જગ્યાઓ છે. ઓકે, ખૂબ જ સારી એવી તક છે જેમણે મેડિકલ ફિલ્ડમાં કરેલું હોય. ડર્મેટોલોજી, એના માટે 10 જગ્યા ઉપર ભરતી છે. પછી ઓટોરાઇનોલેરિંગોલોજી, ઓકે, એના માટે 4 જગ્યા ઉપર ભરતી છે. 13મી આપણે જોઈએ તો સર્જરી વિષયના, જનરલ સર્જરી માટે 11 જગ્યા ઉપર છે. પછી ઓપ્સ એન્ડ ગાયનેક, એના માટે 7 જગ્યા ઉપર ભરતી છે. ઓર્થોપેડિક્સ વિષયના સહ પ્રાધ્યાપક માટે 9 જગ્યા ઉપર ભરતી છે. ત્યાર પછી ડર્મેટોલોજી, વેનરોલોજી એન્ડ લેપ્રેસી વિષયના સહ પ્રાધ્યાપક માટે 1 જગ્યા ઉપર ભરતી છે. પેથોલોજી માટે 5 જગ્યા ઉપર ભરતી છે. અહીંયા તમે જોઈ શકો છો પરીક્ષા ક્યારે લેવાશે એની પણ માહિતી આપી છે. ત્યાર પછી આપણે જોઈએ કે સરકારી મેડિકલ કોલેજ ખાતે
એનાટોમી વિષયના સહપ્રાધ્યાપક, એના માટે કુલ 8 જગ્યાઓ છે મિત્રો. આના તો અમુકના આમાં ફોર્મ ભરાઈ ગયા છે, ખાલી પરીક્ષા બાકી છે એનો કાર્યક્રમ છે, અને આગળ જે છે નવી ભરતીઓ છે એનો પણ કાર્યક્રમ આપી દીધો છે. ઓકે, એટલે બધો વિડીયો પૂરેપૂરો અંત સુધી જોતા રહેજો. ત્યાર પછી જોઈએ મેડિકલ કોલેજ ખાતે કોમ્યુનિટી મેડિસિન વિષયના સહપ્રાધ્યાપક માટે 6 જગ્યાઓ પર ભરતી છે. 20મી ભરતીની વાત કરીએ તો એપ્થેલ્મોલોજી છે એના માટે 6 જગ્યાઓ પર ભરતી છે. રેડિયોથેરાપી વિષયના સહપ્રાધ્યાપક માટે 5 જગ્યાઓ પર ભરતી છે. ડેન્ટલ સર્જન માટે 7 જગ્યાઓ પર ભરતી છે. સેક્શન અધિકારી, જો સેક્શન અધિકારી છે એના માટે કાયદાકીય બાજુ વર્ગ 2ની ભરતી છે, એમાં કુલ 5 જગ્યાઓ પર ભરતી થવાની છે. ઓકે, ત્યાર પછી જોઈએ સરકારી મેડિકલ કોલેજ ખાતે ફોરેન્સિક મેડિસિન વિષયના સહપ્રાધ્યાપક માટે 14 જગ્યા છે. ઓકે, આમાંથી મોટાભાગના અમુકના ફોર્મ પણ ભરાઈ ગયા છે, જે લોકોએ ભર્યા છે એમને ખ્યાલ હશે. ઓકે, કોલેજો ખાતે બર્ન્સ એન્ડ પ્લાસ્ટિક સર્જરી એના માટે 5 જગ્યા છે, એની એક્ઝામ ક્યારે લેવાશે એ પણ આપી દીધું છે. ત્યાર પછી સરકારી મેડિકલ કોલેજ ખાતે એનેસ્થેશિયોલોજી એના માટે 5 જગ્યા ઉપર ભરતી છે. ત્યાર પછી 27મી ભરતી વિશે માહિતી લઈએ તો ડેન્ટિસ્ટ્રી વિષયના સહપ્રાધ્યાપક માટે 5 જગ્યા, ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવા વર્ગ 1 એમાં કુલ 1 જગ્યા છે. ત્યાર પછી સરકારી મેડિકલ કોલેજ ખાતે ફિઝિયોલોજી વિષયના સહપ્રાધ્યાપક માટે 9 પોસ્ટ છે. ત્યાર પછી એનો કાર્યક્રમ અહીંયા આપેલો છે બધું. ઓકે, ત્યાર પછી પેડિયાટ્રિક સર્જરી વિષયના સહપ્રાધ્યાપક માટે 3 પોસ્ટ છે, કાર્યક્રમ અહીંયા આપેલો છે. 31મી પોસ્ટ વિશે માહિતી લઈએ તો સરકારી મેડિકલ કોલેજ ખાતે બાયોકેમિસ્ટ્રી વિષયના સહપ્રાધ્યાપક માટે ખાસ ભરતી છે, 7 જગ્યાઓ પર. ત્યાર પછી સરકારી મેડિકલ કોલેજ ખાતે રેડિયો ડાયગ્નોસિસ વિષયના સહપ્રાધ્યાપક માટે 3 પોસ્ટ છે. ઓકે, ત્યાર પછી જોઈએ તો કે ન્યુરોલોજી વિષયના સહપ્રાધ્યાપક માટે 5 ભરતી છે. મિત્રો, હું તમને કહી દઉં કે જે બધા લોકો ફોર્મ ભરી શકે એની માહિતી આમાં પણ 1-2 પોસ્ટ એવી આવેલી છે, અમુક 2-3 પોસ્ટ એવી આવેલી છે જેમાં બધા લોકો ફોર્મ ભરી શકે, પણ જે મોટી મોટી ભરતીઓ છે બધા લોકો ફોર્મ ભરી શકે એનો પાર્ટ 2 હું બનાવવાનું વિચારી રહ્યો છું કે પાર્ટ 2માં આપણે જોશું. પાર્ટ 2 ક્યારે આવશે તો કે 15 ઓક્ટોબરે સવારે 8 વાગે જ્ઞાન ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર તમને મળી જશે. 15 તારીખે આવનારી ભરતીઓ પાર્ટ 2 એવું લખેલું હશે. 15 ઓક્ટોબરના રોજ 8 વાગે સવારે જ્ઞાન ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર મળી જશે, એટલે કે આવતીકાલે જ આ વિડીયો જુઓ છો એના વળતે દિવસે તમને મળી જશે. ઓકે, ત્યાર પછી જોઈએ આસિસ્ટન્ટ મેનેજર, એટલે એના માટે એન્વાયરમેન્ટ માટે છે 5 જગ્યાઓ છે. ત્યાર પછી જોઈએ યુરોલોજી વિષયના સહપ્રાધ્યાપક માટે 8 પોસ્ટ છે, કાર્યક્રમ અહીંયા આપેલો છે. પછી છે મદદનીશ નિયામિક, એના માટે 7 જગ્યા છે. ઓકે, અને છેલ્લી આજના વિડીયોમાં આપણે છેલ્લી જોઈ લઈએ આચાર્ય ગુજરાત પારિચારિક સેવા, એના માટે કુલ 8 પોસ્ટ ઉપર જગ્યાઓ છે, અને કાર્યક્રમ અહીંયા આપેલો છે કે 20-12ના રોજ પ્રાથમિક કસોટી લેવાશે, 1 ફેબ્રુઆરી 2021માં પરિણામ આવશે, અને મે 2021માં રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તમારા જે પણ મિત્રો મેડિકલ ફિલ્ડમાં છે અથવા તો આમાંથી કોઈ પણ ભરતી માટે લાગુ પડતા હોય એમને આ વિડીયો શેર કરી દેજો, વિડીયોને લાઈક કરજો, આપણી જ્ઞાન ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો, અને કોઈ પણ ક્વેરી હોય કમેન્ટ કરી જણાવવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ઓલ ધ બેસ્ટ.